अयोध्या खाते भगवान श्री रामना मंदिर नुं भूमिपूजन देशना वडाप्रधान द्वारा करवामां आव्युं छे। देशभरमां ठेर ठेर दीवड़ा प्रगटावी अने आतशबाजी करी भव्य उजवणीओ थई रही छे, त्यारे शहेरना अर्जुन आश्रम खाते पण एएचपी द्वारा भव्य उजवणी करवामां आवी हती। उजवणीमां प्रवीण तोगड़िया पण उपस्थित रह्या हता। भगवान रामनी आरती उतारी भव्य उजवणी करी हती, त्यारे अमारा संवाददाता साथे खास वातचीत करी हती। ભગવાન રામના મંદિરનો શિલાન્યાસ થયો છે ત્યારે અમદાવાદ શહેર ખાતે ઠેર ઠેર તેની ઉજવણી થઈ રહી છે। આપણી સાથે સીધી જ રીતે પ્રવીણ તોગડિયાજી છે, તેઓ ઉપસ્થિત છે, તેઓની પણ વાત સાંભળીશું। પ્રવીણજી, જે આજે શિલાન્યાસ થયો છે ભગવાન રામજીના મંદિરનો, શું કહેશો? 490 વર્ષના સંઘર્ષ બલિદાન પછી રામ મંદિરની શરૂઆત એ હિન્દુઓનો ભવ્ય વિજય છે। દુનિયાભરનો હિન્દુ સમાજ આ ઉત્સવ મનાવી રહ્યો છે અને આ વિજયના પાયામાં 10 લાખ કાર સેવકો છે જે 89-92 પ્રાણની બાજી લગાવીને અયોધ્યા જવા અમારા એલાન ઉપર નીકળ્યા હતા અને ગુજરાતમાં આવા કાર સેવકોની સંખ્યા 35,000 છે। આજે અયોધ્યામાં એ નહીં હોય પણ રામના દિલમાં તો એ છે અને આજે ઉત્સવ મનાવીને આવા કાર સેવકોનું સન્માનવાનો કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા કરવામાં આવ્યો। શું ખાસ કાર્યક્રમ રહેશે અને કેટલી ખુશીની લાગણી આપ અનુભવો છો? અરે જબરજસ્ત ખુશી છે। બાબર કી છાતી પર હમને ભગવા ઝંડા લગા દિયા, હિન્દુને અપની વિજય પતાકા દિગંત મેં ફહરા દી ઓર અયોધ્યા તો જાકી હૈ કાશી મથુરા બાકી હૈ। ચોક્કસથી અનેક જો બાબતોનું કહી શકાય તો આપના દ્વારા જે પદયાત્રા છે, અનેક આંદોલનો છે, અમદાવાદ શહેર સહિત અનેક વિસ્તાર અનેક જગ્યાએ કરવામાં આવ્યા હતા, તો આજની જે ઘડી છે તેને લઈને કાર્યકર્તાઓ પણ કેવા ઉત્સાહી જોવા મળી રહ્યા છે? તમે જોઈ રહ્યા છો ને, બધા દીવા લગાવી રહ્યા છે, તૈયારી કરી રહ્યા છે, આનંદ મનાવી રહ્યા છે, લાડુ વેચી રહ્યા છે, બધા ખુશ છે। તો ચોક્કસથી સીધી જ રીતે જે વાત કરવામાં આવે તો જે રામ મંદિર છે તેમાં મહત્વનો ફાળો છે તે પણ પ્રવીણ તોગડિયાજી છે તેઓનો રહ્યો છે, ત્યારે આજે જ્યારે શિલાન્યાસ થયો છે તેની ઠેર ઠેર ઉજવણી છે તે અમદાવાદ શહેરમાં પણ થઈ રહી છે। કેમેરામેન ગજરાજ સાથે રિપોર્ટર દીપક મકવાણા, અમદાવાદ।